ठीक है स्टार्ट। આગળ વધી છે રિસ્પોન્સિવ ટેમ્પલેટમાં, એક ફૂટરમાં ખાલી ટેક્સ્ટ લખવાનું બાકી છે, ટેક્સ્ટ લખી અને રિસ્પોન્સિવ સ્ટાર્ટ કરી છે આપણે। હવે ઇન્ડેક્સ અને એચવીસી બે સીએસએસ હતી ને આપણી પાસે, હવે આની અંદર સૌથી પહેલી વસ્તુ ફૂટરમાં આપણે વહી જઈએ છીએ, ખાલી ટેક્સ્ટ લખવાનું છે ને બાકી। તો ફૂટરની અંદર હું એક પેરેગ્રાફ ટેગ લઈ લઉં છું, આની અંદર લખ નાખી છે એમ્પરસન કોપી, એટલે કોપીરાઇટનો સિમ્બોલ આવી જાય ને 2040, પેરેગ્રાફ ટેક ઓવર કરી, ખાલી આટલું આપણે ડિસ્પ્લે કરાવવું છે ફૂટરમાં। તો જો ડિસ્પ્લે તો થઈ જાય છે ને, ઉપરથી સેન્ટરમાં લઈ લેવાય ને વચ્ચે, તો આપણે શું કહેવું પડે, ફૂટરની અંદર પેરેગ્રાફ ટેકમાં પેડિંગ ટોપ એટલે ઉપરથી જગ્યા છોડે, છોડશે ને ઉપરથી જગ્યા, હું એમ કહી દઉં 10 પિક્સલ, તો 10 પિક્સલ ઉપરથી જગ્યા છોડી દેશે, એક્ઝેક્ટ સેન્ટરમાં જોઈ છે એટલે આપણે એક કામ કરી 30 પિક્સલ કહી દઈએ, અને લેફ્ટ સાઈડથી જોતું હોય તો પેડિંગ લેફ્ટ કહી દઉં એટલે લેફ્ટ સાઈડથી જગ્યા છોડે ને, હું પેડિંગ લેફ્ટ કહી દઉં છું 30 પિક્સલ, એટલે લેફ્ટ સાઈડથી કેટલા પિક્સલ છોડી ગયા 30, આવી ગયું આટલી વસ્તુ। હવે નેક્સ્ટ વસ્તુ જોવાની છે આપણે, હવે પેજ ઓલું સ્ટાર્ટ કરીશું રિસ્પોન્સિવ, આ તો ખાલી HTML ટેમ્પલેટ બનાવ્યું નાનું, હવે યુઝરને પેલા મેનુનું આપણે સ્ટાર્ટ કરી, મેનુથી આ જે મેનુ છે એ આપણે ડ્રોપડાઉન બની જવા જોઈએ, ઓલું મેં તમને દેખાડ્યું હતું ને મેનુ માટે, મેનુ છે એ કેવા થઈ જવા જોઈએ, ડ્રોપડાઉન થઈ જવા જોઈએ। તો એના માટે શું કરશું, સૌથી પહેલાં તો કંઈ જુઓ, પહેલાં તો મેનુમાં આટલા મેનુ છે ઉડાડી દો, વધારે ડિસ્પ્લે થાય છે, હોય તો કાંઈ વાંધો નથી। હવે જુઓ સૌથી પહેલાં એ જેક્વેરી જોશે, રિસ્પોન્સિવ મેનુ માટેની જે જેક્વેરી આવે છે એ જોશે ને આપણે, તો એ જેક્વેરી આપણે આઈ થિંક ડાઉનલોડ કરીને કઈ જગ્યાએ રાખી દઈએ, એમાં જ રહી, આમાં જ ક્યાંક હોય તો જોઈ લઈએ આપણે, સ્લાઇડ 90 એવું નામ હતું સર, એમાં જ બનાવીને તમે ક્રિએટ કરી દીધું, બધું કાઢને ગોતું હતું વધારા, હું પહેલાં એ જેક્વેરી લઈ લઈએ છીએ આપણે મેનુ, ડાઉનલોડ કરી દીધું વધારાનો કન્ટેન્ટ એવું લાઈક મેં એવું કંઈક નામ હતું, ડાઉનલોડ હિસ્ટ્રીમાં હોય જોઈ લઉં, લાસ્ટ ટાઈમ જ કહી દીધી ને રાખી સર, એમાં તમે રાખીએ આ જે ક્વેરી છે આને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, રાઈટ? તો સૌથી પહેલી વસ્તુ આમાંથી જેટલી વધારાની વસ્તુ છે આપણે રિમૂવ કરી, કેમ આપણે લાસ્ટ ટાઈમ આપણે ફેન્સી બોક્સમાંથી એ રીતે રિમૂવ કર્યું હતું, પહેલાં આને હું રન કરું છું એટલે આપણે ખબર પડે કેટલી વસ્તુ વધારાની ઉડાડતી જવાની છે, જો પહેલાં આ રીતનું મેનુ છે નાનું થાય એટલે પ્રોબ્લેમ કહી દો આપણે, સ્ક્રોલ કરો ત્યાં નાનું મેનુ થવું જોઈએ ને, નથી થતું એક કામ કરીએ આપણે, પાછી એક્સટ્રેક્ટ કરી, લાસ્ટ અત્યારે એક્સેપ્ટ કરી છે ને,
ઓપન નો થાય આ કેમ ઓપન લાસ્ટ ટાઈમ તો વર્ક કરતી હતી કંઈ ચેન્જીસ કર્યા હતા આપણે હિડન થઈ જાય છે મેનુ નથી ઓપન સોલ્વ કરાવવા માટે